भगवान समर्थ छे, ई समर्थ होवा छतां પોતાની સામર્થ્યને છુપાવીને અસમર્થ જેવા લાગે, બહુ મોટી વાત છે. પાછા સર્વોપરી છે, સર્વાધાર. હા, આ નોધારો માંડવો માંડ્યો છે ને આકાશમાં, સૂર્ય ચંદ્ર તારાઓ એ નોધારા છે, એનો કોઈ આધાર નથી. તેમ છતાંય એને આધાર છે. કોનો આધાર છે? ભગવાનનો. હા, ગ્રેવિટેશન ફોર્સ, ગુરુત્વાકર્ષણ. આ બધા જેટલા ફોર્સ છે, જેટલી કઈ શક્તિઓ છે, એ બધી જ શક્તિઓના ધરતલ ભગવાન છે. એ ભગવાન આ ધરતી ઉપર આવ્યા. હા, જનમન જીતન હાર, એ ભગવાન એના ભક્તોના મનને જીતનારા છે. અને ભક્ત પણ કોઈ દિવસ પોતાના મનને જીતી શકે એમ નથી. આપણે આપણા મનને જીતી શકીએ એમ નથી. મન તે મન, હા, એ આપણું કયું કરે જ નહીં. હા, એ મન આપણું કયું ન કરે. જેમ તમે એને ઉપદેશ આપો એમ અવળું હાલે, કીડી મકોડી જવું, ઊંધું જ ચાલે, માને જ નહીં આવડું. અને મનને જીતવું તો બહુ મુશ્કેલ કાર્ય છે. જ્યારે જ્યારે સંત કે ભક્ત મુમુક્ષ મુંજાય છે ત્યારે કા ભગવાનને શરણે જાય, કા ગુરુને શરણે જાય. મનડા ને મારા ગબતા, ગુરુજી મારા, મનડા ને મારા ગબતા. મુંજાય પછી શું કરે? મનડા ને માર્ગ બતાવો ગુરુજી મારા, મનડા ને માર્ગ બતાવો. પણ સંતો સાંભળજો, આ કથા જેવી અદભુત છે ને, એવી અદભુત, બહુ સરસ છે. તમે એકાગ્રથી સાંભળશો ને તો જીતાઈ જશે. વચરામૃતમાં મારે જ લખ્યું છે, તમે ધ્યાન કરતા હશો, માળા કરતા હશો, ત્યારે તમારું મન એવું એકાગ્ર નહીં હોય જ્યારે ભગવાનની કથા સાંભળતા હશો ત્યારે એકાગ્ર હશે. એવું માટે કથામાં બરાબર ધ્યાન દો ને તો મન વશ થઈ જાય. બાકી તો કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું, અર્જુને કીધું ને, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. ચંચલ મન, ચંચળ બહુ છે. વાયુના વેગને રોકવો અને મનને રોકવું એવું કઠણ છે. છતાં પણ જેણે ભગવાનનો આશરો છે તો ભગવાનના આશરાના પ્રતાપથી એ ભક્તો મનને જીતી લે છે એમ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે.